જે અહીંયા પડ્યું ને આયા છોકરા ને મથાળો છોકરો છો છોકરો એનું કામ કરે છે, મારું કામ કરે. હવે ઓછું કરો એમ. અલ્યા ભાઈ ઓછું કરીને છો જ આવું, બીજી કોઈ કમાણી છે નહીં, આ ભેહામાં કમાવાનું છે. ત્યાંની પછી વાત સાચી. બાપુજી પેલી વાત કરો તાણો હોય કરો કરો સાલું તમે ત્યાં. ના ના, હું તમે શા માટે લાવ્યો? તમે તાર કહી દો, હું બેઠો જ છું. છોકરા એ તો હું પાણી લઈને આવતો, હું એક હગાન વાટ લઈને આવ્યો છું. એની વાત નહી હગાની, આ તમારી વાત છે. કેમ બોલ લ્યો વાપડ્યો? હા, અમારે થોડીક વાત કરવી છે. કોમ હોય તો કરો. હું પાણી પીવું. એ માજી હારી છે ચાચી. મજાક નહી કરતા ફૂમતા મફુજી, વાકી તમે મજાક નહી, હકીકત છે મફુજી. આવી તો ઉડાવાની ના હોય, થોડું આમ હમી રીત ના બોલો. યાર આ મને આ મારી ઉંમર જો. ડોશી ની વાત કરે છે, ડોશી ની તમે ના પાડો છો એટલે સીધું હગું તૂટી જાય. આ છોકરાની વાત છે. આ એના કારણે તમારો છોકરો ફૂમતા આકા આવડો મોટો થઈને ફરે છે 18-19 વર્ષ નો. તમારી ઉંમર નો કાલ થઈને ઉભો રહે વગર. મારે જો મારે જે મારે નથી પણ ફૂમતા આકા એ વાત સાચી છે, પણ તમે ખાલી હા પાડી નાખો તમે તાર અમે બધું પહોંચી વળશે. તમારા છોકરા નું હગું રંગે સંગે થઈ જાય અને તમે જિંદગી ફરશો તો આ છોકરા ને હગું ડોશી વાળા કોઈ નહીં કરે. ખાલી આપણે નોમની વતાડવા માટે ડોશી લાવી છે કે? હા, તો પછી માજા તો અને મોસમ બેસીને તમારે ડોશી અને માળા ખાલી કરવાની છે. ભરભૂતું ભરભૂતું કરવાનું છે. ફૂમતા આકા વાત કરતા અમને શરમ આવી, પણ હવે તમારો છોકરા નો વિચારી અમે આયા. એ સાચી વાત છે. હવે તમે બે જણા મને કહો છો ને તો હું હવે મારા છોકરાના માટે બલિદાન આપવા માટે હું તૈયાર થઉં છું. બરાબર, કશો હોતો નથી. પણ ગામમાંથી ગમે તે બે પાંચ જણા કોઈ બી કે તો એની જવાબદારી તમારી. મને કહેવા આવશે તો ફૂમતા આખા ગામમાંથી નેનું છોકરું કહેવા આવશે ને તો અમે 25 વર્ષે ફૂમતા આખા તો શું છે ગામવાળા તો અમે કીનું અમે બોલે. હા, અને જેને ભાઈ જેને આ મગજમાં બેસે કે આ હારા માટે છે એ તો ની જ કે. હા, પણ જેને સારું નહીં થવા દેવું હોય એ રહ્યા જ કહેવું અમો. અને ભૂમતા કાકા એક બીજું કે અત્યારના જમાના પ્રમાણે તો હવે કદાચ તમે તમારા છોકરાને પરણાવો અને કદાચ છે ને તમારે છોકરાને એવું માથા ભારે આવી અને તમને ત્રણ દાડે ચેડ નોખા કાઢે તો તમારે આશરો કનો. હા, મકુજી તમારી લાખ રૂપિયાની વાત છે ભાઈ. અને કોભળો કે તમારે હું તો કહું છું કે ડોશી હોય ને તો તમે બે જણા જુદા રહો અને રોજીખો એટલે એકબીજાને કોઈની આશા ના રહે તમારે. આશા કે ઓછાળ ના રહે. સાચી વાત છે. ના કઈ હું એકલો છો ભાઈ, જો છો. એમ કહું એ તમારી સાચી વાત. અને અમે શું છે ફૂમતા આશરાની જરૂર છે, તમારે આશરાની જરૂર છે. અત્યારે કેવું છે ખબર છે? અત્યારે તો બાયડીઓ બધી તો એવી નહીં હોતી, પણ કદાચ કોઈ બાયડી એવી હોય માથા ભારે તો ફૂમતા આકા હતા તો સીધી વાત શું કરે છે, સીધા મહાવિત્ર નહીં બુદ્ધા આશ્રમમાં મેળવાની વાત કરે છે. જોયું છે જોયું છે. પેલા આપણે આ મોબાઈલમાં આવે છે ઘણું છે એટલે હિર્યું ફૂમતા આકા. હવે આ તો શું છે કે અમે એકલા પડા છો એટલે એનો વિરોધ નહીં કરી કહેતા ને કે બુદ્ધા આશ્રમ અમને પોહાતું જ નહીં. સાચી વાત.
કશો વાંધો નહીં, તમે તારે કરો બરાબર, પણ આ છોકરાને મારે હવે છોકરો છોકરાને કેવું પડશે ને, છોકરાને બોલાવો હોય તો સમજાવાય ને. હા અલ્યા યાર, એ આવજે બાકી મારે. આપણા મા બાપ ને આપણે મિલ્યા આવ્યો ને તો કાલે આપણે જવું જવું પડે. પેટે પાટા બાંધી છોકરો મોટો કર્યો. આટલો બધું વહેલો ખાવા બેસી જવાનું? કાકા ભૂખ લાગી છે એટલે. ભૂખ લાગી હોય ખાય. હમણાં મમ્મી, હવે મારી વાત ઉભય કે હું એવી વાત લઈને આવ્યો હું, તે એમાં તારે ઉભું રહેવું પડશે. તે ઉભો રહ્યો હારી છે તો હગાની વાત લઈને આવ્યો છું. અરે એમો તો ઉભો ને ઉભો તમે તાર મંજૂર છે મન તો. પણ પહેલી મારી આખી વાત ઉભય કે તારું હગું લઈને નહીં આવ્યો હું, તો ફૂમતા કાકાનું હગું લઈને આવ્યો છું. ઓ ભરત કાકા, તમે લગી શરમ આવો આમ ચમ લે આ ઉંમરમાં કાકો પડી છે. અલ્યા એવું નહે, અમે મગોજી બે જે તારા હગા માટે બહુ દોડ્યા એમ કે બરોબર, જો હોય કે ભાઈ હા હું હોય તો કો. ના ના એવું કોઈ ના, વાત કરો ગોમો વસ્તી વાત જ એવી કરાય. અલ્યા તારે માં નહીં તો તારે હગું નહીં થતું એટલા માટે. હવે અભળ મારી વાત, ગોમ વાળા ચિંતા ના કર, ગોમ વાળા તો અમે પહોંચી વળશું. ગોમ વાળા તો અમે કહે અમે કહે. ઓય સારું સારું કોઈનું થતું હોય તો એનાથી જોયું ના થતું હોય. બેટો બાપ ની જન્મ જાય બરાબર, અને તું પહેલો એવો છે કે તું મારી જન્મ આય એટલે આપણે ગોમ ને પૂછીને જ આર્યું આગળ પગલું ભરવું છે. શું કેવું બાપુ? અને આ તારા કાકા નું હગું થઈ ગયું ને એટલે સમજે તારું થઈ ગયું, ગેરંટી હું આલુ. બીજા દાડે જો તને પરિણામ જો ઘરમાં બેડી લાવ વધડું ના ભૂખો રાખું તો મને કહેજે. આપણે ઘરમાં એ છોકરાની માં ના હોય ને તો આખી જોન બુઠ્ઠી લાગે. સાચી વાત છે. હવે હોદે લઈને આપણે પરણે ઘેર આવ્યા તો વધડું પૂંખવા તો ઓછા ખરી ખોટી ઓછા. અને અત્યારે તો મેલા ના બૈરા ભેળા કરવા તો બૈરા નું એક નું મોટું આમ હોય ને એક નું મોટું આમ હોય. સાચી વાત છે. દોઢા આવડું હોય દોઢા આવડા હોય તો એક પૈસા બાપા કરવા પડે. સાચી વાત છે. ચાણ બોલા જવાન છે. હાલત તું થા હાલત ગોમ વાળા નું એક પૂછીને તો આપડે આગળ વાત હેડવી છે. કહે ને બે જો અમે તો તારું છોકરા નું અંધા ને તો જાણે અમારે આમ ભરભુ આયા. આ તો ફૂમતા શું ખબર હે કે હાલ બે દાડા કાયો રહે અને પછી એની મા વગર રહે નહી રહ્યો. પછી તો પછી માવલડી માવલડી કરતો આવશે. ગુંદા કે માવલડી નહી, અત્યારે તો નવી વેલિડિટી છે, મમ્મી મમ્મી કરતો આવશે. મમ્મી મમ્મી હોય ની કઈ. હા ખબર તો છે પણ કેતે શરમ આવે મને. કેમ એવી શું વાત છે કેતે શરમ આવે? હવે વાત માં કેવું ખબર છે, આ ભરત કાકો મફુ કાકો વાત ચીવી લઈને આયા ખબર હે, મારા કાકા ને હગા ની વાત લઈને આયા છે.
એટલે હેડ નો વાતી શું મશ્કરી કર રહી હતા રે? અરે સાચું કહું છું, મને જ પેલા મશ્કરી લાગી. માપુજી ને હાકું લઈને આ તાર કાકા. ઓ મારા કાકાને પૈણાવાની વાત કરી છી તો તું ચો જો તો મન પછી બોલાય. વાત બધી પેલા એને કહી નાખી પછી છેલ્લે બોલાય મન તો. અરે માપુજી ને ભરતજી તારે એક જ સવાલ કરવાનો હતો કે પેલા મારું તો હગું કરાવો પછી મારા કાકા નું કરાવજો. અરે પણ એ શું પેલા કોઈ કહેતા હતા કે ઘરમાં કે માં નહીં એટલે કે હગું થતું નહીં એવી બધી વાતો કરતા હતા. લે તો ઊંધું કરાવે હું જ વિરોધમાં છું પણ મારો સાચ કુણ હાલ હું એમ કહું છું. પણ વ્યવહાર તો કહેવાય કે વ્યવહારમાં કીધું મેં અહીંયા વળી અચાનક કની જોન આવી ફૂમતારજી ની. કે ફૂમતારજી ની તાણ હાલ છોકરો કેવા નતો આવ્યો? અહિયાં છોકરો બોલતો હતો. ઓવે પેલા માફુજી ભરતજી ફૂમતારજી નું હગું કરાવે છે, મન તો મનાતું નતું. ઓ તારે એટલે આ મારા વર્ષે આ બે નરવણ કોઈ બીજું હુતું જ નહીં એમ નહીં. આ છોકરો માથા જેવડો વટો ફરા ઘર અને ડોહા નું હાકું કરાવવા નીકળ્યા. આ તો ના ચાલે ના ચાલે ને તાણે. અને કદાચ હાગું હોય કદાચ ચોક મળતી હોય તો બાપડી વાત હું અધ વચ્ચે રહે કે યાર. પણ 70-80 વર્ષે તાણે લે હડજો હડો હડો હમણાં હડો. એ બુબજી હા એટલે મફુજી ને ભરતજી તો દોણે મગજ નહીં. તૈયાર થઈને બેઠો છે મારી વાતો. આપડે તો વ્યવહાર ના જે બે શબ્દો હારા હોય ને એ કેવાના. મોને તો ઠીક ના પાછા આપડે તો લાડવા ખાવા થાય. હા હો આપડે તો મૈણા નાખો કે વિવો નાખો લાડવા થી મતલબ ફૂંચી ખાવા છે ને આટલો આટલો આદ્રેસ હતા એના જોડે શું છે? ના પૈસા તો થઈ એક રૂપિયો ચો કાઢે છે શેતી ના બેતી ના ભેવા જેટલી રાખે છે. હે ભૂમતા કા કીધું આ છોકરો જો અહીંયા રહ્યો હજુ સુધી ના મળ્યો. હવે આવતો અહીં છે કઈ ને આવે એટલે મોડું થાય ને કેવા જાય. આપણા મફુજી ગામ મોટું એટલે આયા લ્યો મરી ગયું અચાનક. એ શું બોલો બાપુજી તમને ફોન છે? એટલે ભાઈ ભાઈ બેઠા તો ટાટી પાછરી ને આ રૂમાલ થી એટલે કહો. એટલે ભાઈ રાવણા માટે ટાટી પાછરી છે થોડું કઈ મરી તો ટાટી પાથરવાનું હોય. બે ભાઈ આ તો રાવણા કરે છે. રાજી ભૂમતા કાકા કમ્પ્લીટ કમ્પ્લીટ ઘર ધોવા માંડ્યા હજી ઊંધી ઉકલી વાત કરો લે. તમે આ ડોહા તમે 80 વર્ષે હગું કરવા નીકળ્યા એટલે ઊંધી ના ઉકલી કેવાય શું કેવાય? આખી વાત વાપડો પત્તા મને ખબર પડી છે. શું વાત છે ભાઈ અમન તો કહો. એ ટીવો આપડો બોલો ભરતજી. અલ્યા ભાઈ જો અમો આપડે કોઈ કોઈને સંતાળી વાત નહીં કરવાની બરોબર. આ ગોમચમ બોલાવ્યું આપડી કુંદડી ગોળ ભાગવાનો નહીં. હા જાહેર મોહી માટે અમે ગોમ ભેળું કર્યું છે. હવે શું અમે મફુજી બે ખાસી જગ્યાએ ફર્યા ભૂમતાજી ને લાલના હગા માટે. એટલે બધે એક જ વાત આવે કે ડોશી શ્રી ભૂમતાજી કહું ના એટલે બાપડાને હગું થતું નહીં. અને આ ભગવાનને કોઈક મેળાપ કરવો છે કે ડોશી નું હગું વાયણ આવ્યું ભૂમતાજી. ઓય સારું કહેવાય. જો અને એમાં બે ઠકાણે તમે વાતો હંતાળી ડોશી જાહેર જોય કર્યા વગર અમે વાતો હંતાળી કે ડોશીમાં શ્રી દેવું જ રાખ્યું. પણ એ ઘેરે આવ્યા રોટલાય ખાધા અને ડોશી નું જાહેર કર્યું એટલે એ તો તરત જ હેડ્યા પરા.
કે અમારે હગું કરવું જ નહીં ડોસી ના હોય. હા ખરેખર લાખ રૂપિયા ની વાત છે બાપુજી. લાખ રૂપિયા ને દોઢ લાખ રૂપિયા ની વાત છે. એટલે આ બાપુજી દહ દાડા પૂરતી હું કરો ડોસી લાવો છો? ચમ દહ દાડા પૂરતી તાણ શું નક્કી? હવે દહ દાડા લાવો તારા ટપકી જાય તો ઉમર આપડે બાપુજી આપડે એને ડોસી નહીં લાવી. તમે તારી છોકરા ને હગું કરાવો. હાકા બદલા તો ફરજ છે કે અમી હવે એક દાદ ચોથી વાતે લાયા. ભાઈ આ તો તને અમી કહતા બધા રહ્યા નહીં. આ બધા સાચું નહીં કે અમે તો બે દાણા ભૂપતજી બે સાચું કહેનારા છો. આ તાર ડોહાને ડોસી લાવશી ને તો આ વિવાહનો એક તો ખર્ચો આવશે બરોબર. પછી કાલ ઉઠીને ડોસી મરી દાય તો ડોસી નું બારમું માથે આવશે, ડોહાનું બારમું આવશે. તું પૈણી રહ્યો પછી આવું ના બોલજો. આપડો આખી જિંદગી ઊંચો નહીં આવે, મજૂરી કર્યા તૂટી જાય એટલું યાદ રાખીએ. પણ હું તો હજી કહું મને આ વાત ગમતી જ નહીં. હવે વહુ આવશે તો તમે શું હશો? તમે બધા આશ્રમ માં પડ્યા છો. ચી વહુ અત્યારે આવું રાખે બલિદાન આલું હોય તો ટપકી દો પેલા મરી દો. એવું આવું આવું ગોડું બલિદાન ના લાય મટી જવું છે. તમે શાંતિ રાખો નહીં મારું. એટલે ભાઈ અમારે તો કોઈ ખગ વાલે કે કના વિવાહ છે તો અમારે કેવું શું કે આ તો 80 વર્ષ ના ડોગા ના વિવાહ છે. લ્યો આ મુન્યા છે કે લોકો આવે આ ઢોમા લાથાઈ ના પૂછ. તમને 80 વર્ષ છે? નથી કે 60 વર્ષ થયા છે. અને અત્યારે અત્યારે જમાના પ્રમાણે અમારું શું કેવું છે ધલાજી કે બાયડી હારી હોય તો હારી સેવાય કરે માવિત્રી ની. અને માથા ભારે આવે તો કાલ દાડે કે મારા વૃદ્ધા આશ્રમ માં મળી દેવા તો આ ભૂમતા આકા નું શું થાય? જે વૃદ્ધાશ્રમ માં મિલ્યા એની ભલા જવું અત્યારે તમે તોડી નાખ્યા જો. અને ફૂમતા કાકા તો ઘણું ભેગું કર્યું ડોસી ને બે ખાઈ નહી પણ એમને થતું હોય તમે શું કેમ આડા પડો? અમારે તો જે ઓપડો આ હાથા જે બે શબ્દ હતા અમે કહી દીધા. હવે તમે જે તમે અમે તો તમે બે આયા છો તમે હુળીએ સડાવવાના તો મિલવાના નહી. એટલે તમે તાર ફૂમતાજી ને હુળીએ સડાવી દો. હોળીએ સડાવવા નહીં આવ્યા તમે પરિણામ પરિણામની બાદ કે આજે એનો છોકરો છે ને એની પણ ગેરંટી અમે બે અલગ ત્રીજા દાડે પરણી આવ્યા છે. હા તો અમે બેઠા હતા પછી ત્રીજા દાડે નહીં તમારે કોણ નહીં કે પોનસી પોનસી ભાડા ના લઈ જાય ત્રણ દાડે આ જવાબ કોઈ ઘૂમતા કાકા તમે રાજી છો આમ આ વાત માં રાજી? તમે હવે રાજી છો બરોબર? મારે છોકરા માટે છોકરા નું સારું જાતું હોય એ વાત ના કરો. રાજી છો આમ હવે સારું. અને કદાચ તેના ગરમી આવી પડે છે અને એ ફોરી ફેરા બેરા ફરતા છે ને કાચું ગરમી નું ટપકી દા હતો. ૧૫૦૦ લાવો હોય હગું જોવા દાવ છે. ફૂમતા આકા ૨૦૦૦ લાવો હોય દાવું છે. પછી કે ફૂમતા આકા તો એમ થયું છોકરો કાળો પડ્યો ધોળો પડ્યો પૈસા વાપરી ના આવતા રે. ભાઈ જો એ છોકરા અમે તો આ કઈ છૂટતા હો. હવે તારો ડોહો અને બે દણા કોઈ માનવા દે એમ નહીં. હવે તારો ડોહો હુળીએ સડ્યા વાળા રહે નહીં. તમે જા તમાર જમ કરો એમ કરો. મારા તો બે હાથ ને ત્રીજું માથું મું ઉભો ઉભો. ભાઈ અમારા ઉપર વિશ્વાસ ત્રીજા દાડે તને વહુ લઈ જાય. હા વિશ્વાસ ત્રીજા દાડે જો વયને ડોસી લાવવાની ડોસી ફાઈન તો ત્રીજા દાડે વધડું ના પુખાવ તો આ ગોમ માં રહેવું નહીં છોડી મળશે ગોમ. ત્રીજા દાડે શું ગેરંટી વહુ લઈ જાય છે? ત્રીજા દાડે એને ડોસી નો ઢોલ વાગશે તો ચાલી વર્ષે તાર પોદડા પાકવા માંડે છે ને ખરવાય માંડે છે. 40 વર્ષ ની ડોસી ઓય વાહ વાહ ફુંડા તમારા ભાગ ખુલી ગયા બોલો. અને આર્યા મારવા બેઠા આ મુહૂર્ત માં હજુ ગણે નહીં બહાર્યા ને આર્યા બેઠા થાય. હા લાવ લાવ અમારે આમાં કોઈ સ્વાર્થ નહીં. અમાર તો એ છે કે છોકરા ને હગું થઈ જાય ને આ ડોહા ને કજાક્ષ આ તો અત્યારે ભવિષ્યમાં એવું બન્યું નહીં પણ બના તો આ મના વાત કરી આગળ કે અત્યારે બાયડીઓનું કઈ ના થાય. એટલે આ ડોસી ડોહો બે જુદો નોખો રહી રળી ખોય અને તારે અને એકબીજાનો યાર હો રહી તારે માં આવતા હોય તને શું શું વાતો છે કે પછી તારે મમ્મી મમ્મી કહેવા નહીં જાય.
મારી વાત આપડો એમણામાં મારા ઉપર એક્શન જો તમે તાર તમે તાર પહેણો જો અમારે લીધે ના પહેણતા હોય તો રવા દેજો તમે છોકરો આઈને કહી જો માર કાકો માનતા નહીં પેલા ભરતજી મફુજી આઈને આવું ભણાવી એટલે અમે તો બે શબ્દ કીધા અને તમે તાર પરણો અમે તો હાથથી ધોવા આવશે એ વાફળો ભાઈ એ છોકરા તું એવો ભાઈ તને ખોટું લાગતું હોય તો અમે તો આ હેડ્યા મફરી હડો તાં જતા રહ્યો લા ના ના બેવો બેવો ના રે ભાઈ ના ના હવે ના ફૂલે માં લેવી જ નહીં બેઠો ના ના મુ રાજી તમે તાર પરણાવો હો હો તો નહીં પરણાવો હારું પારા માળા સડાવા દીરે ગોમ હમાક ગોફણના ગોળા નાખે આ તો કાલ ઉઠી અળુ બોલે યાર હવે મારી વાત અફળો એ વાત જવા દો તમે તાર આજ હોય દેખો તો કાલ હોય ડીજે રાખો ને અમારે ડીજે માં રમવું છે તો હા હું એ રમે ફુદેડીઓ મારી અમે અમે હરખમો છે ફૂલ હરખમો અને થાતો તો ભરફોળો ઘાટો કોમ વચ્ચે તો ફૂમતાડજી ના વિવાહ પછી ચાર દાડા છે લાલ ના વિવાહ કરાવશે એક માર્ગ છે એવું છે અરે હારું ખોટું હારું છે ચાર દાદો માર ભાઈ તો કેવું ત્રણ ટાઈમ ખાવાનું મળી રહે બધું હમણાં તે હળંગ થઈ ગયો શું ખબર આપણે વધારાની વાતો પડી મેલો ભગવાન પહેરાવાના છે એટલે ધોન લઈને ચાંદ જવાનું એર્યું બધું નક્કી કરો એ તો તરત તૈયાર જ છે ઓયથી ફોન જાય તરત તૈયાર મંદિર માં ફેરા ફરી લેવાના છે ખાલી વૈકણ શું ખબર ભાઈ હું આપણો વધારા ના બોલો આપણે જે ધામધૂમ કરવો હોય એનો વૈકણ કરો ઈકણ તો મંદિર માં ફૂલ હાર કરવાના છે રાવણા ને તો 100-100 મહિના ના વાયરા વહી ગયા તો રાવણું ભાડ્યું છે વાત સાચી છે એટલે તો અચાનક તમે રાવણું ઉભું કર્યું નરમાં બેઠા અને એમાં અમારો સ્વાર્થ નહીં કેમ કે અમે તો કોઈ અફણ કે ગુંદર વાપરતા જ નહીં અને અમને નફરત છે એની એલર્જી છે એટલે તો કહે કે લુખા રાવણા હાટા તો પહેલા તો વળી જોઈ આખા ગોમો રાવણા હોવાની પહેલા તપેલી લઈ રહ્યા હતા આ કઈ ના બેસી એક કલાક થી બેઠા છે હજી ગાયું છે ભાઈ કોઈ લ્યા ભાઈ અચાનક આર્યું થઈ ગયું એટલે તમને તાત્કાલિક અમે બોલાયા છે અને એ જે બંધણી તમારી જેવા આવશે એના માટે શાસ્ત્ર કરવા ફૂમ તો કાકો લાવશે ભાઈ લાવશે અમે લાવશે શું કા તમે આપડો લાવવું નહીં મારા ઘેર પડ્યું છે 5,000 રૂપિયા દેજો તાલે છોકરા લેતા આવજે વેપાર શનો વેપાર આ રામણામ તો દોવક ના દોવા મો તો શરમ ના હોય તાણ એની મારે મારે તમારે 5,000 નો એટલું બધું શું કરવું છે તમે બેસો બંધણી તમારે અને કમ્પ્લેટ મુરત્ય થઈ જાય પછી રાવણું બિહારો હાથથી એ હાલ નહીં બિહારો નક્કી કરો બીજું બધું જે જે કરવાનું બધું નક્કી કરો વિવો 2 લિટર ના પીવાના હોય વ્યવહાર છે ને આ બે જણા બધો હું પીજો વ્યવહાર આ વિવાનો ના ભાઈ ના તમે કરો હગુ તમે લાવો અમે હમણે લ્યા દેવાનું અમે લાયા છે પણ તમે વ્યવહાર તો કરી ગયો અફણને ગોલરાઈ તમને યાદ આવે બધું તમને જેની જેની ટોકણી જેવી વસ્તુ તમને યાદ આવે ને અમારે ભૂલાઈ જાય અને અમે વ્યવહાર કરશે ને તો પછી બધું ચીડે પછી આલવું પડશે પછી કાલ ઉઠી એમ ના કહેતા તમે આ વધના લશા કા વામ લશા કોમતા કા આપડી લેજો કોઈ નહીં કે કોઈ નહીં કે તમે બરોબર તમે જ કહો શું કરવું છે કહો અમે તો એ કહે કે મુહૂર્ત ઘટાવો એટલે તમે તાર 50-60 હજાર નું બંડલ અમારે ખિસ્સામાં ખાલી દેજો મુહૂર્ત ઘટાવવાનું નહીં તાણી અલ્યા
હવે એને પેલા મંદિર માં ફૂલહાર કરવાના છે ખાલી, આપણે જાન તૈયાર તાળી તૈયાર, એટલે દાડો આપણે નક્કી કરવાનો. હા એટલે પણ તોય બે ત્રણ દાડા તો વચ્ચે જતા રે, કોઈ કોઈ અતાર ને અતાર તો ધોન લઈને એડવાનું. અરે આપણે તમે તાર આપણે જાણ જવું તાર આપણે વૈકન નક્કી કરો અને વચ્ચે આપણે હેડ છે એટલે હું ફોન કરી દે એટલે એક જ તૈયાર મંદિરે. એ તો આપણે નારવા હોય એટલે ડાયરેક્ટ મંદિરે ચાર જણા આવીને હાલીને જતા. આપણો આપણો આપણે પોત દાડા રાખો, બધું ભેળું કરતે વાર થઈ જાય અને પોત દાડા બધી ફૂમતા આકાનો વાનેડા ખાવાજો. ઘણા બધા ખવરાયા છે એટલે અડધા છોકરા ને ખવરાવે છે, અડધા ફૂમતા આકાને ખવરાવે છે એટલે હાડું વળી જાય. ભાઈ અમારા એ જ છે એની ઊંઢોળ એક તો. તમે પાછો પડું એવો શું ભલાજ નહી, અને ભૂમતા આકા ખેગારજી ને રહેવું હોય તો છૂટશે, જલાજી ને રહેવું હોય તો છૂટશે. અરે પાછો તને આવજો ના, તમે રહો બરોબર છે, અમારે એ વ્યવહાર હાથવા પડે. તમે જલાજી બે અમે મોરવાઈ છે એ બરોબર છે, તમારા વિવન નું આયોજન જે કર્યું છે એની અંદર માં કેટલો ખર્ચો કરવો, કેટલું વાપરવું તમારા હાથમાં, મારા હાથમાં પણ તમારું કાલ દાડા તેડે કોઈ અમને એવું કઈ ના જવું જોઈએ કે અમને હરું પારો વધનો ખર્ચો આવ્યો હોય એને કરાવરાયો. એક કોરી નોટ નઈ હિન્દી પેન આલી દેજો, લખાય એટલા લખે ભૂલ ની પોકડી અંદર લખાય જાય. હવે પોત દાડા રહ્યા વચ્ચે પોત દાડા રહ્યા વનેડો ખાઈ લી પછી પહેલી ભરાઈ ગઈ અને ગણે બિહારવા પડશે કે જો મારી વાત વાપડો કે આપડે મુહૂર્ત તો ઘટાવવાનું નહીં બરોબર, પણ આ જે પોત દાડા વચ્ચે છે એ દોણે આપડે એવું સમજો કે વયન નું મુહૂર્ત ઘટાઈ નાખ્યું. હા બરાબર ભાઈ, હખા કોણ બે નક્કી છે કો આ બે ના 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 આપણો ખેગારજી, મારી વાત આપણો તમારા બે જણાને કાલથી હોયને હુના નહીં મળવા ન કે આ તો હું હવે મુરત ઘટાઈ જાય છે મુરત ત્યાંને જો હુનો ના અહીંયા ભાઈ ઘટાઈ ગયું કે આપણે આપણો તો મુરત ને એગ્રી જ્યું. અને આપણો બીજી વાત કે પહેલી વખત પહેણવા ગયા હતા ને ભૂમતો આકો તો સાકું રાખ્યું હતું ઓ ઓ, અને બીજી વખત પહેણે છે એટલે દાંતડું હાથમાં આલજો. લાખ રૂપિયાની વાત છે બાપુજી. અરે દાંતડું પણ ચો એ સાર વાટવાઈ જ જવાન છે. એટલે આ ભાઈ હાલ નહીં વાટવાની, ડોસી ના આ ચડી ને ઘાસ કાપથી ડોસી આ ગયા રહ્યા. ના ના વિભમ તો તરવેર જ જોભે. હા અહીંયા તમે યાર શું બોલો યાર ભાઈ, તરવેર વાત સાચી છે પણ હાલ આ પોત દાડા લોબે ના છે. પોત દાડા ચક્કુ આલજો. ના ના ચક્કુ આલો. ના ના તરવેલે દાલે લઈને ફરશી તો હું વાંધો આવશે, પણ પોતે પોત દાડા ફેટો બંધાવો છે ને તરવેલે તો આલવી છે ભલે લાડો જ કે દેવાસી. હા ના કે શું છે કે આપણા ગામના રસ્તા હારા ના એટલે તો ભૂત પલિત આગુ ના થાય. મોટું પાડી તમે ખરેખર કિસ્મત વાળા છો, બીજી વાર પૈણો તમે રક્ષ છોકરા. અમે જો કદાચ આઘા પાછા હોય ને તો તાર ડોહાન તારે એવું હોય થંગા જતું રહ્યા હોય. હવે એવું ના રાખતો હોય આમ તને વાત એ બેઠી છે ને. હા બેઠી મારી વાત વાપરો. હવે હું એક વાત કહું તમને, યોગ લાગે તો કે ફૂમતા કાકા ને હવે મુરત તો નીકળી જ્યુ બરોબર. હવે ફૂમતા કાકા ને ઘરમાં તરવેલ નો ફેટો તો ઈ પડ્યો તો છે, એટલે લાવ હું કર્મવાન બંધાઈ દઉં અત્યારથી. અરે તરવેલ નો ફેટો તો બોતી રાખી વાત સાચી. છોકરા છોકરા સીધા ભૂપતજી ને ઘેરવા નેડો ખાવા. છોકરા બીજી વાત કે આ પોત દાડા તારે બહુ વાંચવાનું છે કે ના હું આવે ને તો ખખડી ખખડી નહવાનું છે એટલે તું હશે ને તો શું આ ડોહા બાને છે ને
મુરત તો કેવો જોમે છે મફુજી હમણાં જુઓ કે પેલું કર્યું ના કર્યું આખી તવી મુગડી મેળો છોકરા વગાડે એવું લાગે રમવા ઘડી ફટાફટ તો દેશી ગાય ગાવા ગોણું મને નથી આવે એટલે આ ભાઈ બધાના વિવામ તમે ગો છો મારે થઈ ફ્યુકર આવે એટલે અમને તેમનું અભિનંદન હવે ફૂમતારજી એક તો ગો પણ ઘણા ગાય પેલા ફૂમતા આખા એક ગો એક ગો એક ગો હે આદલાજી હે આદા ફૂમતારજી ના ગરે રે બોલાવે આયા ઘઈ ઘર ફૂમતા વાત પાળી ગીધો હો તમે મારો આદિ મારો અરે મુડા મજર નો મોડવો
તો મેલે અમે જ નાહી તાર ભલાત નહી તારા મગણી કમી રે હતી મારા વીરાને તારે સોડી ગમી હતી બરોબર છે ગીત અલ્યા ભાઈ સમય પ્રમાણે સારું છે એના માટે ના ગણો હું ગણું કેટલા આવ્યા હવે હીરા પૈસા છે ને અમારે હખાયા જોડે રખો ઢોકડીઓ થઈ જાય ચોકથી વણગાર વળગી જાય વણગાર વળગ્યા તો આડું કરાવે મારું કરો કંકુના ગોદડા પાથરી ગોદડા માં બેસી ગોદડા માં બિહાર છે પાછા મોસમ ના બેસી જોઈ હવારે મેં કાધો આવશે ને કે ના આવે તો કદાચ છોકરા મેલજો અને તમે અત્યારે બે જણા જોડે રહેજો હો તમે બે હા મારું એસબી હિન્દુસ્તાની હા